कोई पण जीवन नु महत्व नु काम करवा जाओ, खाली परीक्षा नहीं, कोई पण महत्व नु काम जीवन मा करतो करवा पेला आ करसो, अने रोज रोज आनी आदत पाड़सो। दिवस मा त्रण टाइम, एक सूता पेला, एक सवारना उठीने अने बपोरना चार वागे। आ रीते जे व्यक्ति करसे एनी अंदर थी टेंशन अने भय स्ट्रेस ओछा थशे, आ गेरंटी छे। नमो जिनाणम जीय भयाणम, जीय भयाणम એટલે કે હું પણ અભય ભય રહિત બનું, મારા સંપર્કમાં જે હોય એ બધા ભય રહિત બને, આખું જગત ભય રહિત બને એવી ભાવના નું પ્રસારણ કરવું, બ્રોડકાસ્ટ કરવું। તમે એક ટીવી ટાવર છો, હા, અને આ બ્રોડકાસ્ટ કરશો ને તો તમારી આસપાસ જે લોકો હશે એ બધા ભય રહિત બનશે અને તમે પણ ભય રહિત બનશો, એટલે તમારી મિત્રતા મૈત્રી જે કંઈ પણ વ્યવહાર છે એ બધા ઓટોમેટિક તમે જે ધારો છો એવા વ્યવસ્થિત ઓટોમેટિક બનશે, કરવા નહીં પડે। જે દુનિયામાં જેટલી ધમાલ છે ને એ કરવા કરવા માટેની ધમાલ છે, આ ઓટોમેટિક જગત છે અને આ બધી ઓટોમેટિક ફોર્મ્યુલા। હવે તમને પરીક્ષા કેવી રીતે આપવાની એ બતાવી દો। પરીક્ષાની અંદર તમારા ક્વેશ્ચન, તમે હોલમાં એન્ટર થાઓ, આ નમો જીરાણમ જીય ભયાણમ બોલીને ઘરથી નીકળવાનું, ભગવાનના માતા પિતાના ગુરુજનના આશીર્વાદ લઈ, સૌના આશીર્વાદ લઈને હોલમાં આવવું, ફરીથી બધાને યાદ કરવા, ક્વેશ્ચન પેપર આવે એટલે નમો જીરાણમ કરવું, આન્સર પેપર આવે એટલે નમો જીરાણમ કરવું। હવે દરેક ક્વેશ્ચન પેપર દરેક સબ્જેક્ટના તમને તમને એની પદ્ધતિ ક્વેશ્ચન પેપરનું સેટઅપ ખબર હોવી જોઈએ કે કયા ક્વેશ્ચન પેપરમાં કયા ચેપ્ટરના કેટલા માર્ક્સ આપવામાં આવે છે, કયા વિષયના કેટલા માર્ક્સ આપવામાં આવે છે। તમારી પાસે 3 કલાક છે એક્ઝામ આપવાનું, બરાબર છે, એમાંથી તમારી શરૂઆતની 7 મિનિટ 5 થી 7 મિનિટ આ વાંચવામાં જશે, બરાબર છે। 100 માર્ક્સનું પેપર હોય અને તમારી પાસે 180 મિનિટ છે, કેટલી મિનિટ છે, 180માંથી તમારે 10-15 મિનિટ ઉડાવી દેવાની, જે તમારે છેલ્લે રિવિઝનમાં જાય અને સ્ટાર્ટિંગમાં આન્સર પેપર ક્વેશ્ચન પેપર વાંચવામાં જાય, બરાબર। એટલે રહ્યા કેટલી 165 મિનિટ, તો 160 મિનિટ પકડીને ચાલવાનું, એટલે 1 માર્કની કેટલી મિનિટ, અરે બોલો, આટલું સાધારણ ગણિત નથી આવડતું। જો 100 માર્કનું પેપર એ તો બરાબર, હવે તમારી પાસે કેટલી મિનિટ છે, 160, તો ડિવાઈડ બાય 100 કેટલી મિનિટ થઈ, 1.5 મિનિટ થઈ, બરાબર છે। 1 માર્ક માટે તમારે 1.5 મિનિટનું લખવાનું જે આવડે, એનાથી વધારે લખવાનું નહીં। એ જ રીતે તમને તૈયાર કરવાની તૈયારી કરવાની મેં મેથડ બતાવી છે, કારણ કે સમરી બનાવશો ને એટલે તમારે લખવાની પદ્ધતિ હમણાં હું બતાવું છું કેવી રીતે લખવાનું કોઈ પણ ક્વેશ્ચન પેપર। હોલમાં જાઓ, એક્ઝામ હોલમાં જતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે કયા સેક્ટર એટલે કે કયા ઝોનના ક્વેશ્ચન કેટલા માર્ક્સ આવે છે। તમને ન સમજ પડતી હોય તો તમારા શિક્ષકને પૂછી લેવું કે આ કેટલા માર્ક્સનું, આ આ ચેપ્ટરોમાંથી આવશે, કેટલા માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવશે, આ ચેપ્ટરમાંથી આવશે, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની, બરાબર છે, સાંભળી રહ્યા છો ને, અને એ જ પ્રમાણે લખવાનું, માર્ક્સ પ્રમાણે લખવાનું। તમને બહુ આવડે છે અને તમે માર્ક્સ એમાં 2-5 માર્ક્સ છે ને તમને બહુ આવડે એમાં તમે ટાઈમ કાઢો તો તમારું બાકીનું પેપર રહી જાય કે નહીં, આવું થાય છે કે નહીં, એટલે તમારે શું કરવાનું, એક્ઝામ હોલમાં જતા પહેલા 3 પૂર્વ તૈયારી કરવાની। એક તો અક્ષર, તમારા પોતાના અક્ષર જરા વ્યવસ્થિત કરવાના કે જે પરીક્ષક વાંચી શકે અને એને વાંચવાનું મન થવું જોઈએ તમારા અક્ષર, એટલે ત્યાં તમારા 5-10 માર્ક્સ ઓટોમેટિક વધી જાય। બીજું, બે બાજુ માર્જિન રાખવાનું। ત્રીજું, 2 લાઈનની વચ્ચે 1 લાઈન છોડી દેવાની પછી લખવાનું, સમજાણું, અને 1 પેજની પાછળ બીજું નહીં લખવાનું, 1 પેજ ઉપર 1 જ લખવાનું, પછી બીજામાં એની પાછળ ક્યારે લખવાની આદત નહીં રાખવાની, કારણ કે સહી એકબીજાની અંદર મિક્સ થઈ જાય, ઘણું બધું થાય, એના માટે 1 પેજ ઉપર 1 સાઈડ લખવાનું અને 1 સાઈડ લખતા જવાનું, બરાબર છે।
આટલું પ્રેઝન્ટેશનનું કામ થયું તમારું, બરાબર? ત્યારબાદ લખવાનું કઈ રીતે? એટલે તમે જ્યારે એક એક્ઝામ હોલમાં બેસો, ક્વેશ્ચન પેપર વાંચ્યા પછી સૌથી બેસ્ટ આવડતો હોય એ સવાલને પહેલો લખવો, એનો જવાબ પહેલા આપવો, સૌથી પહેલા આપવો. એના પછી તમે 1 2 3 4 5 6 એવી રીતે લખી નાખવાનું કે પહેલો આનો જવાબ આપીશ, બીજો આનો, ત્રીજો આનો, ચોથો આનો, પાંચમો આનો. સમજાઈ ગયું? પછી હવે આન્સર આપતી વખતે મેં તમને સમરી કીધી હતી ને દરેક ચેપ્ટરની, બરાબર છે? એટલે એ ભાઈ અહીંયા ધ્યાન આપ, તો ત્યાં જ્યારે તમે જે સમરી વાંચતા હતા એમાં તમને મેં પોઈન્ટ્સ કીધા હતા, બરાબર છે? એટલે જ્યારે જવાબ લખો ત્યારે પણ તમારે શું કરવાનું, એ સવાલના જે પોઈન્ટ્સ હોય એ બધા પહેલી 10 લાઈનમાં કે 6 8 લાઈનમાં આવી જવા જોઈએ. પોઈન્ટ નંબર 1 આનો આ, પોઈન્ટ 2, પોઈન્ટ 3, પોઈન્ટ 4, પોઈન્ટ 5, પોઈન્ટ 6, એ જે 5 6 પોઈન્ટ હોય એ સવાલના એ તમારે પહેલા બતાવી દેવાના કે તમને આટલું આવડે છે. એટલે પરીક્ષકને ખબર પડે કે આ સવાલમાં જે જે મારે જોઈએ છે એનો જવાબ આ પોઈન્ટ્સમાં આવી ગયો. પછી દરેક પોઈન્ટનો વિસ્તાર નીચે કરવાનો જેટલો આવડે એટલો. સમજાણું કે નહીં? આ રીતે તમે આપશો તો તમારા 70 80% આરામથી આવી જશે. 80% તો આરામથી, મિનિમમ 80 થી શરૂઆત થશે. પછી તમે જેટલો વિસ્તાર કરશો એટલા ઉપર તમારા બીજા માર્ક્સ આવશે. આ રીતની પ્રેઝન્ટેશન કરવાનું, પછી આન્સર પેપર પતી જાય એટલે રિવાઇઝ કરવાનું, અને પાછું નમો જીરાણમ કહેવાનું પેપરને, અને જે તપાસનાર છે એને પહેલેથી એડવાન્સમાં નમો જીરાણમનો ભાવ SMS મોકલી દેવાનો. આ બહુ બહુ નાની વાત છે, મજાક જેવી વાત નથી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમારા પરીક્ષકને તમે સદભાવના મોકલી દેજો. જે કોઈ પણ હોય, તમને ઓળખતા નથી, એ તમને નથી ઓળખતા, તમે એને નથી ઓળખતા, પણ જ્યારે આ આન્સર પેપરની અંદર એ તમારો મંત્ર રાખી દેજો, નમો જીરાણમ, જે વાંચે એને પણ નમો જીરાણમ, જે લખનાર છે એને પણ નમો જીરાણમ, સૌને નમો જીરાણમ, સૌનું મંગલ થાઓ, એ ભાવનાથી પેપર એન્ડ કરજો હંમેશા. આમ હુડકુડ 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 નહીં, બહુ વેલ બેલેન્સ રહેજો એક્ઝામ આપતા. માર્ક્સ ગણીને અને દરેક ક્વેશ્ચન પેપરની સામે લખી નાખજો કે મારે આ આન્સરમાં આટલો ટાઈમ જ આપવાનો છે. સપોઝ 10 માર્કનો તમારો ક્વેશ્ચન છે તો તમારે એ પ્રમાણે 15 મિનિટથી વધારે આપવું નહીં. એ રીતે ત્યાં લખી નાખવાનું 15 મિનિટ, ને 15 મિનિટમાં મેં તમને કીધું પહેલા 6 પોઈન્ટ લખવાના કે જે પોઈન્ટ આવે એ લખવાના, અને એની નીચે એનો વિસ્તાર કરવાનો, બરાબર છે? અને 15 મિનિટમાં એ સવાલ જવાબ, એ સવાલનો જવાબ તમારો પૂરો થઈ જવો જોઈએ, અને પછી નેક્સ્ટ પર જવાનો. પ્રાયોરિટી આપી દેવાની, પહેલા કયો, બીજો કયો, ત્રીજો કયો, ચોથો કયો, છઠ્ઠો કયો, એમાં ઓબ્જેક્ટિવ જે હોય છેલ્લે રાખવાના, એટલે ધડાધડ થઈ જાય. સમજાણું કે નહીં? સમજાણું કે નહીં? હા, એટલે આ રીતે આખી એક્ઝામની પ્રિપેરેશન કરવાની, અંદરથી બહારથી, અને જે માર્ક્સ આવે એ પ્રભુની કૃપા, એમાં કોઈ હરક અફસોસ કરવો નહીં. હરક પણ નહીં કરવાનો કે મને હું આટલો બધો ઉસ્તાદ થઈ ગયો, મને આટલું બધું આવડી ગયું. કૂદવાનું પણ નહીં, નાચવાનું પણ નહીં, અને નિરાશ પણ થવું નહીં, કારણ કે માર્ક્સ મારું જીવન નથી, જીવન માટે માર્ક્સ છે. હું મારા વધારે મહેનત કરીશ, પ્રભુની કૃપા લઈશ, વધારે મહેનત કરીશ, ગુરુજનોની કૃપા લઈશ, અને હું એમાં ઇમ્પ્રૂવ થઈશ.